નમસ્કાર, ઈ જ્ઞાન ફેસિલિટર ચેનલમાં આપનું સ્વાગત છે. વર્તમાન પ્રવાહ 1/13 તારીખ 7 મે 2020. જીએસટી રિટર્ન વાર્ષિક ઓડિટની મુદત 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ. ફેલુદા કોવિડ-19ના ઝડપી ટેસ્ટ માટે પેપર બેઝડ ટેસ્ટ કીટ. એનબીએફસીના મોરેટોરિયમની મુદત પીએનબી એસબીઆઈએ લંબાવી. બોગસ શેર સર્ટિફિકેટ વેચાણ પ્રકરણમાં 13 કંપનીઓ પર 5 વર્ષનો પ્રતિબંધ. કોરોના વાયરસની રસી બનાવવા માટે વિશ્વમાં 115 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. મોટર વ્હીકલ દસ્તાવેજોને રિન્યુ કરવાની મુદતમાં 30 જૂન સુધીનો વધારો. કાશ્મીરમાં હિઝબુલનો મોસ્ટ વોન્ટેડ કમાન્ડર રિયાઝ નાઇકુ એન્કાઉન્ટરમાં ઠાર. ફોર્બ્સની ભારતીય ધનકુબેરોની યાદીમાં મુકેશ અંબાણી મોખરે. આરોગ્ય સેતુ એપથી 9 કરોડ ભારતીયોની પ્રાઇવસીને જોખમ, ફ્રેન્ચ હેકર. 2020ના વર્ષનો છેલ્લો સુપરમૂન 7 મે એટલે આજે જોવા મળશે. સાંજે 4:15 વાગે તેનો પૂરો પ્રભાવ દેખાશે. કોરોના વાયરસ પર રિસર્ચ કરી રહેલા રિસર્ચરની ગોળી મારી હત્યા. પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર એક હિન્દુ યુવક રાહુલ દવેને વાયુસેનામાં પાયલોટ પદે નિયુક્ત કરાયો. 800 વોટ વાળા સોલાર પેનલથી બનાવી ઓટો, એક ચાર્જમાં 200 કિલોમીટર જઈ શકાય. યુપીની વિદિશા બાલિયન ભારતની પ્રથમ મિસ ડેપ વર્લ્ડ 2019 બની. અમદાવાદ 15 મે સુધી શટડાઉન. તર્કદાસ સર્જક પન્નાલાલ પટેલનો આજે જન્મદિવસ. મિત્રો, તમને જો મારે વન લાઇનર્સ જે સિરીઝ છે તેમને પસંદ પડતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરજો. ધન્યવાદ.